જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસાદ થઈ રહ્યો છે ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પછી આજે જામનગર જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે જામનગર જિલ્લામાં આજે સવારે છ થી સાંજે છ કલાક સુધીમાં કુલ અઠ્યાવીસ ઇંચ જેવો વરસાદ નોંધાયો છે તાલુકા અનુસાર વરસાદની વાત કરીએ તો જામનગર તાલુકામાં સાડા ઇંચ કાલવડ તાલુકામાં અગિયાર ઇંચ ધ્રોલ તાલુકામાં પાંચ ઇંચ જોડિયા તાલુકામાં પોણા ત્રણ ઇંચ લાલપુર તાલુકામાં સવા ત્રણ ઇંચ અને જામજોધપુર તાલુકામાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે વરસાદને કારણે જામનગરના રણમલ તળાવમાં નવા નીર આવ્યા છે રણજીતસાગર ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સાની ડેમ તથા ગડકી ડેમ પણ છલકાઈ ગયા છે જામનગર શહેરમાં કોરોનાના નવા ત્રણ કેસ નોંધાયા છે મોહનનગર વિસ્તારમાં સાડત્રીસ વર્ષીય મનોહરસિંહ જાડેજા ગુજરાતી વાડ વિસ્તારની રસીદા શેખ ચોવીસ વર્ષીય યુવતી તથા સોસાયટીના વર્ષીય ડોક્ટર ચિંતન કામદાર કોરોનાગ્રસ્ત થયા છે કાલાવડના રાજડા ગામના ચાલીસ વર્ષીય મનીષાબેન ટિંબડીયા નામના મહિલા ધ્રોલના અઠાવન વર્ષીય આસમાનભાઈ ઇસ્માઈલભાઈ નામના પુરુષ તથા ધ્રોલના ખારવા ગામની એકવીસ વર્ષીય જાનવી ચાવડા નામની યુવતી કોરોનાની ઝપટમાં આવી છે જામનગર શહેરમાં ત્રણ કેસ ઉપરાંત જિલ્લામાં પાંચ કેસ નોંધાતા આજે જિલ્લામાં કોરોનાના કુલ આઠ કેસ નોંધાયા છે જામનગર જિલ્લાના પ્રભારી સચિવ એસ એમ પટેલ આજે જામનગર આવ્યા હતા તેમણે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી શહેરમાં આરોગ્ય અને વરસાદની સ્થિતિને ધ્યાને લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી તેમણે પત્રકાર પરિષદ યોજી શહેરમાં આરોગ્ય અને તેને સંલગ્ન કામગીરી તથા લોકજાગૃતિ અંગે વાત કરી હતી કોરોનાનું વધતું જતું સંક્રમણ અટકાવવા તેમણે નાગરિકોને ફરજીયાત માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અનુરોધ કર્યો હતો ખંભાડિયામાં એક સ્ત્રી જુદા જુદા બહાને પોતે તકલીફમાં હોવાનું જણાવી પુરુષોને ફસાવી બ્લેકમેલ કરતી હોવાની ફરિયાદો ઉઠી હતી હની ટ્રેપ પ્રકારના આ ષડયંત્રમાં મહિલા પુરુષોને મદદ માટે રૂબરૂ મળવા બોલાવે અને પછી બદનામ કરવાની ધમકી આપી પૈસા પડાવતી હતી આ અંગે એસઓજી પીઆઈ જે એમ પટેલની રાહબરી હેઠળ પોલીસે વોચ ગોઠવી હતી પોલીસે રેડ કરી જીઆઈડીસી વિસ્તારમાંથી હની ટ્રેપ ષડયંત્ર કરનાર ટોળકી ઝડપી લીધી હતી જેમાં જામનગર રહેતી અને રસોઈ કામ કરતી હેતલ વિનુભાઈ ધ્રુવ નામની યુવતીની અટકાયત કરી છે ઉપરાંત હેમત ચુડાસમા પ્રવીણ કંજારિયા જતીન મકવાણા કેતન નકુમ પ્રફુલ ઉર્ફે સંજય જોશી સુનિલ નકુમ તથા હિતેશ આહિરની પણ અટકાયત કરવામાં આવી છે આ ટોળકીએ જુદા જુદા ચાર પુરુષો પાસેથી પૈસા પડાવ્યા હોવાની વિગતો સામે આવી છે પોલીસે આ ટોળકી પાસેથી આઠ મોબાઈલ અને છ હજાર રોકડા કબજે કર્યા છે આ ટોળકીના આઠ આરોપીઓ પૈકી હિતેશ જીઆરડીમાં ફરજ બજાવતો હોવાની માહિતી છે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ આરંભી છે